હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ બીજો છે એ શીખવા જઈ રહ્યા છીએ મીન્સ કે આપણે ટેબલ શીખીએ થોડા દિવસ પછી આપણે વિભાગ વાઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ સ્ટાર્ટ કરીશું વાક્યમાં પહેલા થોડા ટેબલ્સ છે એ શીખી લે જે તમામ પ્રકારના વાક્યોમાં ઇનડાયરેક્ટ સ્પીચના તમામ પ્રકારના વાક્યોમાં એના ફેરફાર છે એ છે જ એટલે જે સ્ટેબલ છે ફેરફાર લેવાનું બધા જ પ્રકારના વાક્યોમાં એને આપણે શીખીએ ગઈકાલે આપણે વિભક્તિ લીધી હતી આઈ મી માય માઇન માય સેલ્ફ યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ અને યોર સેલ્ફ વી અસ અવર અવર્સ અવર સેલ્સ વી હી હીઝ હીઝ હિમસેલ્ફ સી હર હર હર્સ હરસેલ્ફ અને ઈટ ઈટ ઈટ્સ ઈટ્સ ઈટસેલ્ફ ધે ધેમ ધેયર ધેયર્સ અને ધેમસેલ્ફ તો એ વિભક્તિ છે એ તમને આવડી ગઈ હશે પાકી કરી લીધી હશે તમે વિદ્યાર્થી મિત્રો આજે બીજો મોટો છે બહુ સીધો છે જ્યારે ડાયરેક્ટ હું ઇનડાયરેક્ટ કરતી વખતે બહુ બેઠે બેઠું છે આમાં કશું યાદ રાખવાનું નથી આમ હોય તો આમ કરવાનું આમ હોય તો આમ કરવાનું એનો આખો કોઠો છે સ્થળના ફેરફારો જે કાળના ફેરફારો પછીના કોઠામાં લેશું અત્યારે સ્થળના ફેરફારો છે અથવા તો આપણે જેને એમ કહીએ ને કે આજે કહેતા હોય તો આજે ટુડે હોય તો ઇનડાયરેક્ટ થતા એ ધેટ ડે થઈ જાય પછીનો દિવસ થઈ જાય આજે ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થઈ જાય અહીં કહેતી હોય તો ત્યાં કહેતી એવું થઈ જાય આવવાનું હોય તો જવાનું થઈ જાય એવા કેટલાય ચેન્જીસ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે ફિક્સ્ડ છે એમાં તમારે આમ હોય તો આમ જ મૂકવાનું આ હોય ત્યારે જ મૂકવાનું એવું નથી ફિક્સ્ડ ચેન્જીસ છે કે આમ હોય તો આમ જ કરી નાખવાનું એટલે એ કેટલાક ફિક્સ્ડ ચેન્જીસ છે એ આજના ટેબલમાં મેં તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કરીએ આપણે ડાયરેક્ટમાં જે આપેલું હોય એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આટલા ચેન્જીસ લેવાના જેમ વિભક્તિના ફેરફારો લીધા એમ આના ફેરફારો પણ ચોક્કસ લેવાના થાય હવે એક વાક્યથી પેલા વાક્યથી આપણે શરૂ કરીએ પેલા શબ્દથી આ આખો કોઠો છે વિદ્યાર્થી મિત્રો એ ડાયરેક્ટમાં આપેલો છે આ આખો કોઠો છે એ ડાયરેક્ટ હશે ત્યારે આપેલો હશે તમને ડાયરેક્ટ વાક્યમાં જ્યારે પેલું વાક્ય ડાયરેક્ટનું આપેલું હશે ત્યારે આ શબ્દો આપેલા હશે પણ તમે જ્યારે એનું ઇનડાયરેક્ટ કરો જ્યારે વાક્યમાં ત્યારે આ ફેરફારો લઈ લેવાના આ બધા ફેરફારો છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે કરવા આ હોય તો આ હોય તો આ જેની સમજ આપણે પેલા કેળવીએ ડાયરેક્ટમાં જો તમને ટુ નાઇટ આપેલું હોય ડાયરેક્ટ વાક્ય તમને જે ફકરા વાઇઝ પૂછાય છે પેરામાં પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ડાયલોગ ટાઈપ પૂછાય છે એ ડાયલોગ ટાઈપ ફકરામાં તમને કોઈ પણ પ્રકારના વાક્યોમાં સાદું હોય પ્રશ્નાર્થ હોય આજ્ઞાર્થ હોય શુભેચ્છાવાળું વાક્ય હોય કે કોઈ બી વાક્ય હોય લેટ્સ વાળું વાક્ય હોય કોઈ પણ પ્રકારનું વાક્ય હોય વિદ્યાર્થી મિત્રો એમાં તમારે ક્યાંય પણ ટુ નાઇટ ડાયરેક્ટમાં આપેલી હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે ટુ નાઇટનું ધેટ નાઇટ કરી નાખવાનું આ ફિક્સ્ડ ચેન્જ છે આમાં કોઈ ફેરફાર નથી ટુ નાઇટ હોય એટલે તમારે ધેટ નાઇટ ચોક્કસ કરી નાખવા ટુ નાઇટ કે આજે રાત્રે ધેટ નાઇટ એટલે તે રાત્રે આપણે કોઈને વાત કરતા હોય તો સામે બોલતા હોય કે આજે રાત્રે તું મને મળજે તો ઈ વાત જ્યારે બીજા કે ત્યારે એવું કે એણે એમ કીધું કે તે રાત્રે તેને મળે આપણે એમાં બહુ નહીં પડીએ આપણે આટલું જ યાદ રાખશું કે ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ પછી બીજો શબ્દ કમ હોય તો ગો કરો હવે કમનું ગો કરવું પણ ગોમાં પાછું ભૂતકાળનું રૂપ કરવાનું થાય તો અહીંયા વેન્ટ કરીને મૂકવાનું કારણ કે કાળના ચેન્જીસ આવશે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એટલે એમાં ચોક્કસ આપેલું હશે કે જો ક્રિયાપદનું મૂળરૂપ એસ અથવા યસ વાળું હોય તો સામે એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરો હવે કોઈ મૂળ ક્રિયાપદ છે સાદા વર્તમાન કાળ હવે કાળના ફેરફાર આવશે એટલે તમને કહેશે કે મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરો તો ગોનું ભૂતકાળ કરીને તમારે મૂકવાનું થશે
બધા માની અમુક તો જ્યાં જ્યાં મૂકવાનું થાય ત્યાં પેલા કમનું ગો કરવાનું અને ગોનો ભૂતકાળ છે એ વેન્ટ કરવાનું કમ એટલે આવું ગો એટલે જો પણ કમ છે એનું ગો કરી અને પછી એનું ભૂતકાળ થતું હોય તો ભૂતકાળનું કરવાનું એનું ગોન થતું હોય તો ગોન કરવાનું બરોબર કે પૂર્ણ કાળ આવશે તો ગોન કરવાનું થશે એટલે આ એ બે માં ધ્યાન રાખવું પડશે પછી ધીસ હોય તો એનું ધેટ કરવું નાઇટ નું ધેટ નાઇટ કમ નું ગો ધીસ નું ધેટ કરવું ધીસ એટલે આ ધેટ એટલે પેલું પછી ધીસ નું ધોસ જો વાક્યમાં ધીસ આપેલું હોય ધીસ એટલે આ બહુવચન માટે વપરાય છે તો એને તમારે ધોસ કરી નાખવાનું ક્યાંય પણ ધીસ આપેલું હોય આખું બંધ કરી અને ધોસ કરી નાખવાનું પછી ટુડે નું જેમ ટુ નાઇટ નું કર્યું એમ ટુડે નું પછી ટુમોરો એટલે આવતીકાલ તો ટુમોરો નું તમારે નેક્સ્ટ ડે કરવાનું છે ટુમોરો એટલે આવતીકાલે ધ નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે હવે એના બે થાય છે ધ નેક્સ્ટ ડે થાય છે અને ધ ડે આફ્ટર એ થાય છે તમને બે માંથી જે યાદ રહે એક યાદ રાખવાનું બંને યાદ નહીં રાખવાનું તમને જે સરળ લાગે એ યાદ રાખવાનું આ એનો પેલો ફેરફાર છે આ એનો બીજો ફેરફાર છે તમને ધ નેક્સ્ટ ડે વિશે લાગતું હોય તો તમારે ટુમોરો નું નેક્સ્ટ ડે એમ યાદ રાખવાનું ધ ડે આફ્ટર યાદ રહેતું હોય તો એ બે નથી કરવાના એક જ કરવાનું છે બે માંથી એક કરવાનું છે કા ધ નેક્સ્ટ ડે યાદ રાખો કા ધ ડે આફ્ટર બે નથી મૂકવાના એક જ મૂકવાનું છે પછી યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે હવે એના પણ બે છે એક થાય છે પ્રીવિયસ ડે અને બીજું થાય છે ધ ડે બિફોર આ બીજું થાય છે આ પેલું થાય છે હવે તમને ધ પ્રીવિયસ ડે યાદ રહેતું હોય પેલાના દિવસે અથવા તો પેલાના દિવસે એક દિવસ પહેલા બરોબર તો પ્રીવિયસ એટલે પેલાના દિવસે ધ ડે બિફોર એટલે એક દિવસ પહેલા બરાબર તો યસ્ટરડે નું એ રીતે તમને જે રીતે યાદ રહે એ રીતે પ્રીવિયસ ડે ધ તો લગાડવાનો છે બેમાં ધ પ્રીવિયસ ડે ધ ડે બિફોર પછી ક્યાંય પણ લાસ્ટ આપેલું તો એનું પ્રીવિયસ કરી નાખવાનું હવે જો લાસ્ટમાં હું બધા શબ્દો લખતી નથી હું તમને આપું લાસ્ટ નાઇટ લાસ્ટ ડે લાસ્ટ મંથ લાસ્ટ ડે લાસ્ટ સેન્ચુરી લાસ્ટ ડિકેડ લાસ્ટ મંડે લાસ્ટ મોર્નિંગ લાસ્ટ નાઇટ લાસ્ટ આફ્ટરનૂન તો એ બધા પાછળના શબ્દો એમ જ રાખવાના છે ધારો કે તમને લાસ્ટ મોર્નિંગ છે બરોબર યુ હેવ મોર્નિંગ લાસ્ટ મોર્નિંગ તમને લાસ્ટ મોર્નિંગ એમ આપ્યું છે તો તમારે લાસ્ટ નું જ ફેરવવાનું છે મોર્નિંગ નું કશું કરવાનું નથી લાસ્ટ નું શું થાય તો કે લાસ્ટ નું પ્રીવિયસ થાય છે તો પ્રીવિયસ મૂકી અને મોર્નિંગ છે એ મોર્નિંગ એમ જ રાખવાની ડે હોય લાસ્ટ ડે હોય તો ડે એમ એમ જ રાખવાનું લાસ્ટ નું પ્રીવિયસ અહીંયા કરવાનું લાસ્ટ નું પ્રીવિયસ મૂકવાનું બરાબર લાસ્ટ નું પ્રીવિયસ મૂકવાનું પછીનો જે શબ્દ છે મોર્નિંગ ઇવનિંગ લાસ્ટ નાઇટ એ નાઇટ ઇવનિંગ મોર્નિંગ ડે મંથ યર એ બધા શબ્દ એમ જ રાખવાના છે તમારે માત્ર લાસ્ટ નું પ્રીવિયસ કરવાનું છે પછી જે હોય એનું કાંઈ ધ્યાન તમારે લેવાનું નથી પછી મંથ ચાહે મંથ હોય વાલા બાળકો ચાહે ડે હોય ચાહે યર તમારે માત્ર લાસ્ટ ને જ ફોકસ કરવાનું છે લાસ્ટ નું પ્રીવિયસ કરવાનું છે એગો એટલે પહેલા એગો નું તમારે બિફોર કરવાનું છે ક્યાંય પણ એગો આપેલું હોય તો બિફોર કરી નાખવાનું નામ એટલે અત્યારે ધ્યેન એટલે પછી તો નામ નું તમારે ધ્યેન કરી નાખવાનું ક્યાંય પણ નામ આપેલું હોય તો THEN વાળું ધ્યેય કરવાનું THAN વાળું ધ્યેય કરવાનું નથી બરાબર THEN વાળું ધ્યેય કરવાનું છે ના હોય તો ધ્યેય એટલે અહીંયા તો ત્યાં એમ કરી નાખવાનું ધ્યેય એટલે ત્યાં હિયર એટલે અહીંયા તો ધ્યેય એટલે ત્યાં અહીંયા અને ત્યાં પછી ધ નેક્સ્ટ જેમ લાસ્ટ લીધું એમ નેક્સ્ટ લેવાનું છે તો એનું ધ ફોલોઈંગ કરવાનું હવે આમાં પણ પ્રશ્ન થશે જેમ લાસ્ટમાં મોર્નિંગ ઇવનિંગ એવું આવતું હતું એમ નેક્સ્ટમાં પણ મોર્નિંગ ઇવનિંગ એવું બધું આવશે
બરાબર તો તમારે માત્ર નેક્સ્ટ ને જ ફોકસ કરવાનું નેક્સ્ટ નો ફોલોઇંગ કરવાનું નેક્સ્ટ પછી તમને જે આપેલું હોય નેક્સ્ટ ડે આપેલું હોય તો તમારે ફોલોઇંગ ડે નેક્સ્ટ નું તો ફોલોઇંગ કરવાનું તો ફોલોઇંગ અને પછી ડે ને એમ નામ રાખવાનું નેક્સ્ટ નાઈટ હોય બરાબર નેક્સ્ટ નાઈટ હોય તો નેક્સ્ટ નું ફોલોઇંગ કરવાનું તો ફોલોઇંગ નેક્સ્ટ નું ફોલોઇંગ કરવાનું બરાબર નાઈટ ને એમ નામ રાખવાનું જેમ લાસ્ટ હતું એમ નેક્સ્ટ માં પણ સેમ પ્રશ્ન થશે કે લાસ્ટ નું જેમ પ્રીવિયસ કરતા હતા એમ નેક્સ્ટ નું ફોલોઇંગ કરવાનું વિદ્યાર્થી મિત્રો પછી એ નેક્સ્ટ ડે હોય નેક્સ્ટ મંથ હોય નેક્સ્ટ યર હોય નેક્સ્ટ ઇવનિંગ હોય કોઈ પણ હોય તો નેક્સ્ટ નું જ તમારે ફોલોઇંગ કરી નાખવાનું પાછળ પછી શું કયો શબ્દ આપેલો છે એનું તમારે કશું કરવાનું નથી એ શબ્દ એમ જ રહે દાખલા તરીકે ધ નેક્સ્ટ ડે હોય તો ધ ફોલોઇંગ ડે એમ નામ રાખવાનું ધ નેક્સ્ટ નાઇટ હોય તો ધ નેક્સ્ટ નું તો ફોલોઇંગ કરવાનું નાઇટ ને એમ નામ રાખવાનું નાઇટ ને પછી બદલાવાની નથી આમાં જેમ ટુ નાઇટ નું ટુ નું ઝેડ કર્યું નાઇટ એમ નામ રાખ્યું સેમ જ એમ ટુ ડે નું ઝેડ ડે કર્યું એમ જ ટુ ડે આવ્યું કે ટુ નાઇટ હા ટુ ડે ટુડે માં ડે એમ જ રાખ્યું છે ટુ નું ઝેડ કર્યું છે એમ લાસ્ટ માં પણ પ્રીવિયસ કરવાનું લાસ્ટ નું પછી લાસ્ટ ડે હોય તો ડે નાઇટ મંથ એમ નામ રાખવાનું સેમ એઝ નેક્સ્ટ માં ફોલોઇંગ કરવાનું પણ પાછળના જે શબ્દો છે એ એમ નામ રાખવાના ડે ઇવનિંગ મોર્નિંગ નાઇટ નૂન એ બધા શબ્દો એમ નામ રાખવાના વિદ્યાર્થી મિત્રો આટલા ફેરફારો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે તમારે પાકા કરે આ કોઠો તમારે મારી જેમ પાકો રાખવા જો તમે પાકો રાખશો તો જ તમને આવડશે પછી તમને ધીસનું ધોસ કરતા નહીં આવડે તો એ તમારી મિસ્ટેક ગણાશે ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે તમારે અમુક ફેરફારો છે હું પહેલા ત્રણ કોઠાના જે ટેબલ્સ આપું છું એ ત્રણેય કોઠાના ફેરફારો છે એ સ્ટેબલ છે બધા વિભાગમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે આઈ મી માય માઇન્ડ વાળો કોઠો આ કોઠો અને આવતીકાલે કાળના ફેરફારો કેટલા છે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો પણ હું તમને કોઠો કાલે આપીશ અને પછી હું ઇનડાયરેક્ટ સ્પીચ છે એના વાક્યો એના પ્રકાર પ્રમાણે શરૂ કરીશ એ બધા જ પ્રકારના વાક્યોમાં આ બધા જ કોઠા આવશે અને હું ત્યારે લાલ ચોકથી કે બ્લુ ચોકથી ઇન્ડિકેટ કરીશ કે જો આટલા ફેરફારો આ વાક્યમાં છે હવે આનું આનું શું થાય એ આપણે માઇક્રોમાં પણ થોડુંક લેશું માઇક્રો ટીચિંગમાં પણ આને આપણે ફોકસ કરીશું જ્યારે કન્જક્શન પૂરા થઈ જશે માઇક્રોમાં ત્યારે એટલે વિદ્યાર્થી મિત્રો આ કોઠો છે તમે આકો કરી લેશો અને આવતીકાલે આપણે ટેન્સના જેટલા ટેન્સીસના ફેરફારો છે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરો ભવિષ્યકાળ હોય તો વિલ સેલનું વુડ કર નાખવાનું કેનનું વુડ કર નાખવાનું મેનું માઇટ કર નાખવાનું ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ મૂકવાનું ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ મૂકવાનું એવું નહીં લઈએ આપણે ડિઝાયરેબલ હોય તો વોઝવેર કરી નાખવાનું હેવેસ હોય તો હેડ કરી નાખવાનું એવું ડાયરેક્ટ આપીશું તમે જેથી કરીને તમારે કયો કાર્ડ છે ને શેમાં ફેરવવાની એવી કોઈ યાદ રાખવાની લપ ન રહે તમારે જેમાં ધીસનું હેડ થાય ધીસનું ધોસ થાય એ રીતે જ એમાં તમારે કાર્ડના ચેન્જીસ છે એ યાદ રાખવાના આવતીકાલે છે આશા રાખું કે બહુ ઇઝી કોઠો છે અને સમજાઈ ગયો હશે આવજો બાળકો Thank you.